कभी साधारण नहीं होता आवी बात चाणक्य कहे छे परंतु दीवनी बाजू में आवेले के सरकारी शाळा में एक महिला शिक्षिकाए हद करी नाखी आ शिक्षिकानी दादागिरी जो तमे खुद चौंकी जशो आवा लोगों ने शिक्षक कहवा के कसाय आवो जो ये पूरी घटना कौन छे माथाभारे शिक्षिका ગુજરાતની શાળામાં કેવા માથાભારે શિક્ષકો છે તેનો આ નમૂનો છે ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ શિક્ષિકા પર એક નજર કરો આ શિક્ષિકાનું કામ બાળકોને શિક્ષણ આપવાનું છે પરંતુ આ શિક્ષિકા ન કરવાનું કરે છે શિક્ષિકાની દાદાગીરી પાઠ ભણાવવાને બદલે બેફામ વાણી વિલાસ જી હા આ શિક્ષિકા ઉના શહેરના પોસ્ટ ઓફિસ ચોક પાસે આવેલ સરકારી કુમાર શાળા નોકરી કરે છે સરકારી શાળામાં અભ્યાસ કરાવતી આ મહિલા માથા ભારે છે કોઈને ગાંઠે તેવી નથી ખુદ પોતાની જાતને શિક્ષણ મંત્રી સમજે છે અને માસૂમ બાળકોને બેફામ મારે છે સરકારી શાળામાં માસૂમ બાળકો છેલ્લા કેટલાક સમયથી આ શિક્ષિકાનો ત્રાસ સહન કરી રહ્યા છે પરંતુ એક જાગૃત વાલીને જાણ થતા પૂરો મામલો બહાર આવ્યો મારો છોકરો પહેલા સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે ને મેં મારા છોકરાને અભ્યાસ કરવા માટે મોકલીએ છીએ ત્યાં જે શિક્ષક શિક્ષિકા એક શિક્ષિકા છે સોનલબેન ધોકિયા કરીને જે બાળકોને ગાળું બોલે મારે છતાં અમે જાતું કરતા હતા કાલે છોકરાને હદબાર માર્યો ભરડું પાડી દીધી ફૂટપટ્ટીથી માર્યો ને પાછું જે ગાળું દીધી જેમ એટલે મારા છોકરા આવીને સાંજે વાત કરી કે પપ્પા આમ થયું એટલે આજે હું અહીંયા પ્રિન્સિપાલને રજૂઆત કરવા માટે આવ્યો છું કે સાહેબ આ બધી અયોગ્ય વસ્તુ છે તો પ્રિન્સિપાલે મને ખાતરી આપીશ કે આની ઉપર યોગ્ય કાર્યવાહી થશે આ શિક્ષિકા કેવો કેવો ત્રાસ આપે શા માટે શિક્ષિકા બેફામ બની છે જે માસૂમ બાળકોને ત્રાસ આપે છે તેની કહાની જાણીને તમે ચોંકી જશો શું સરકારી શાળામાં આવું ચાલતું હશે એક બાજુ ગુજરાત સરકાર સરકારી શાળાના વિકાસની વાતો કરે છે જ્યારે બીજી બાજુ સરકારી શાળામાં આવા માથાભારે શિક્ષકો બેફામ બની રહ્યા છે નામ ધોકિયા સોનલ પરસોત્તમભાઈ ધંધો સરકારી શાળામાં શિક્ષિકા રહેવાસી ઉના શિક્ષિકાના કર્તૃત્વની વાત કરીએ તો પૂરા દુઃખની કહાની નાના બાળકો સંભળાવી રહ્યા છે જરા ધ્યાનથી સાંભળીએ શા માટે શિક્ષિકા આટલી બધી જુલમી છે તેની પાછળ એક કારણ છે આ શિક્ષિકાનો પતિ પોલીસ ખાતામાં નોકરી કરે છે આ માટે આ શિક્ષિકા ફાટીને ધુમાડે ગઈ છે ને મારા છોકરાઓને પાછા એ છોકરાઓને પછી ડરાવેશ પણ કે મારો ઘરવાળો પોલીસ વાળો છે તમારે થાય કરી લેજો એવી રીતના છોકરાવાળે વર્તન કરે છે હવે નાનું બાળક છે ભણતું હોય છઠ્ઠું સાતમું ભણતું હોય એની ઉંમર શું હોય તેને તમે એનાથી બીવડાવો કે ભાઈ મારો ઘરવાળો પોલીસ વાળો છે તમને અંદર જેલમાં પૂરી દઈશ એવી વસ્તુ તો કહેવાતી નથી ને શાળાના આચાર્ય માથાભારે શિક્ષિકાને અગાઉ પણ ઠપકો આપ્યો હતો પરંતુ આ શિક્ષિકા સુધરવાનું નામ નથી લેતા કહાનીમાં જે પાત્ર મુખ્ય છે તે આ માથાભારે શિક્ષિકા સોનલ છે અમારા રિપોર્ટરે જ્યાં પૂરા મામલે સોનલ ટીચરને પૂછ્યું ત્યારે કંઈક અલગ વાત કરી હતી મારી ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તે મને વ્યાજબી લાગતા નથી કેમ કે હું બાળકોના હિતમાં બે વિષય ભણાવું છું બરોબર છે તો એમાં છોકરાઓ તોફાની છે તો ક્યારેક બોલાઈ પણ જતું હોય ગુસ્સામાં પણ મારો એવો ઈરાદો હોતો નથી કે હું બાળકોને આવું બોલું બરોબર છે ગુસ્સામાં ક્યારેક બોલાઈ જતું હોય એ હું સ્વીકારું છું પણ જે બાળકો જે બોલ્યા છે ને એટલું બધું તો હું કંઈ બોલી નથી પૂરો મામલો ઉચ્ચ અધિકારીના હાથમાં છે શિક્ષિકા ખુદ સ્વીકારે છે તેને ગુસ્સો આવે છે અને ગુસ્સાને કારણે ન કરવાનું કરી બેસે છે જ્યારે આવા માથાભારે શિક્ષક સામે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ પગલા ભરે કે નહીં તે જોવાનું રહ્યું છે જો ઉચ્ચ અધિકારીઓ પગલા નહીં ભરે તો વાલીઓ હવે લડી લેવાના મૂડમાં છે આ માથાભારે શિક્ષિકાને પાઠ ભણાવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે રાકેશ દવે વીટીવી ન્યૂઝ ઉના